નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર. કોરોના બહુ ખતરનાક છે આ શબ્દો છે રાજ્યના મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર આર દીક્ષિતના, કે જેઓ મોતના મોંમાંથી પાછા ફર્યા છે. સતત કોરોનામાં ડ્યુટીને વચ્ચે તેઓ કોરોના સંક્રમિત થયા હતા, જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેઓ 12મા દિવસે સાક્ષાત મોત જોયા બાદ 25મા દિવસે કોરોનાને માત આપી છે. રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે, તેવામાં હવે અધિકારીઓ પણ બાકાત રહ્યા નથી. રાજકોટમાં કોરોના કહેર વધતા ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી 10 જેટલા લોકોની ટીમ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવી હતી, જેમાં રાજ્યના હેલ્થ કમિશનર જયંતિ રવિ, રાજ્યના મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર આર દીક્ષિત સહિત નિષ્ણાત ડોક્ટર રાજકોટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં રાજકોટમાં કોરોના દર્દીઓ વધતા વધુ સુવિધા ઊભી કરવા માટે તમામ અધિકારીઓ કામે લાગ્યા હતા. જેને લઈને રાજકોટ ખાતે તાત્કાલિક 200 બેડ વધારવામાં આવ્યા હતા અને રાજકોટમાં વધી રહેલા કેસને અધિકારીઓ સતત કામ કરી રહ્યા હતા. તેવામાં ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ગયેલા ડોક્ટર 10 દિવસ સુધી રોકાયા હતા, જેમાંથી રાજ્યના મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર આર દીક્ષિત કોરોના સંક્રમિત થયા હતા. 1 સપ્ટેમ્બર રાજ્યના હેલ્થ કમિશનર જયંતિ રવિ સાથે રાજ્યના મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર આર દીક્ષિત રાજકોટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં 10 દિવસ રોકાયા બાદ 10 સપ્ટેમ્બરે તેઓ રાજકોટથી પરત ફર્યા હતા. ત્યારબાદ ડોક્ટર આર દીક્ષિત ઓફિસ ગયા અને તે દિવસ દરમિયાન ઓફિસ રહ્યા બાદ તેઓ રાત્રે ઘરે પરત ફર્યા અને બાદમાં શરીરમાં દુખાવો થતા બીજા દિવસે સવારે એટલે કે 12 સપ્ટેમ્બરના દિવસે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટને પોતાના થતી તકલીફોને વર્ણવી હતી. ત્યારબાદ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જેવી મોદી દ્વારા કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવતા ડોક્ટર આર દીક્ષિતનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા તેઓ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ડોક્ટર આર દીક્ષિતનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમના ફેફસા 50% કામ કરતા હોવાનું પણ સામે આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર શરૂ કરાઈ હતી, જ્યાં તેમને પહેલા 5 રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી, જ્યાં તેઓ પોતે સ્વસ્થ થયા હોવાનું માલુમ પડતા પોતે રજા લેવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ ફરીથી 11મા દિવસે ફરીથી તાવ આવતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યાં ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. કોરોના સંક્રમણથી હળવાશ ના લેવાય, આ એક ગંભીર બીમારી છે, જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ પણ થાય છે. એટલે બહુ ખૂબ જ જરૂરી છે કે આપણે હવે 5-6 મહિના થઈ ગયા અને હજી વેક્સિન આવવામાં વાર લાગશે, ત્યાં સુધી આપણે SMS એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, તો જ એ આપણે કોવિડથી બચી શકીશું અને સ્વસ્થ રહી શકીશું. એક વિશેષ વાત હું કહેવા માગું છું કે આ એક ના કેવલ સંક્રમણની બીમારી છે, પરંતુ એક આમાં એક મજબૂત આપણે મક્કમ પણ રહેવાનું હોય છે. કોઈ દિવસ નેગેટિવ વિચાર લાવવાના નહીં કે મારું શું થશે. એકવાર સંક્રમિત થઈ ગયા તો સાજા જ થવાનું છે અને આપણે અહીંયા સારામાં સારી સુવિધા છે, અને કોઈ દિવસ નેગેટિવ વિચાર અંદર લાવવાનો નહીં અને સાજા થઈને આપણે મુક્ત થઈને ફરીથી હું આ કોવિડની કામગીરી બજાવીશ. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના કેવલ તબીબો પરંતુ અહીંયાનું નર્સિંગ સ્ટાફ તેમજ રેસિડેન્ટ ડૉક્ટરો ખૂબ ખંતથી કામ કરે છે. એટલી બધી સેવાભાવી એ લોકોની પ્રવૃત્તિ છે, દર્દીઓનું ખૂબ ધ્યાન રાખે છે. હું મારી આ હોસ્પિટલની જે સ્ટે છે એ દરમિયાન મેં પ્રત્યક્ષ જોયું છે કે સિસ્ટરો અને રેસિડેન્ટ ડૉક્ટરો બહુ અદ્ભુત કામગીરી કરી રહ્યા છે. હું તમામને ખૂબ એની સેવાઓને બિરદાવું છું. રાજ્યમાં જે કોરોના મહામારીમાં અમે જે કામગીરી કરતા હતા, શરૂઆત અમદાવાદથી કરી, પછી સુરત અને છેલ્લે રાજકોટ, 10 દિવસ અમારા અગ્રસચિવ જયંતિ રવિ મેડમ સાથે હું રોકાયો હતો. રાજકોટથી આવ્યા પછી મને સતત થાક લાગતો હતો, એટલે બીજા દિવસે હું સવારે આપણા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક શ્રી મારા મિત્ર જેપી મોદીને મળવા આવ્યો. મેં કહ્યું મને ગઈકાલથી બહુ થાક લાગે છે,
જેપી મોદીએ તરત જ મને ડૉક્ટર કાર્તિક પરમાર અને ડૉક્ટર રાજેશ સોલંકીને બતાવ્યો, સાથે સાથે મારું સીટી સ્કેન પણ કરાવ્યો. સીટી સ્કેનમાં એક નાનો પેચ આવ્યો હતો, એટલે આરટીપીસીઆર ટેસ્ટ કર્યું, એ પણ પોઝિટિવ નીકળ્યો અને કોરોના 19નું નિદાન થયું. બહુ કંઈ શરૂઆતમાં તકલીફ નહોતી, સામાન્ય લક્ષણો હતા અને બીજા દિવસથી તો એકદમ હું સ્વસ્થ હતો. કરીબ કરીબ 9-10 દિવસ સુધી હું એકદમ બિલકુલ સ્વસ્થ હતો, પણ 11મા દિવસે મને સખત તાવ આવ્યો અને તાવ 2 દિવસ બહુ સખત તાવ રહ્યો મને, અને પછી ગંભીર સંક્રમણની શરૂઆત થઈ. બીજો સીટી જે કરાયો એમાં સંક્રમણ ખાસો વધી ગયો હતો, પણ તાત્કાલિક મને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન અને અગાઉ પણ રેમડેસિવિર ઇન્જેક્શન અને અન્ય તમામ દવાઓ મને આપવામાં આવી હતી, અને ધીમે ધીમે પછી આ દવાઓની અસર થઈ અને આજે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છું. હું અહીંયા સ્પષ્ટ કહેવા માગું છું કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના કેવલ રાજ્યની બલ્કી દેશની અને હું તો એક આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચતમ કોટીની એક હોસ્પિટલ છે, જેમાં સારામાં સારી સારવાર અને આપણા જે તબીબો છે એની પાસે જે જ્ઞાન છે બીમારીનું, જે એની પાસે જે અદ્ભુત અને આટલું વાસ્ટ એક્સપિરિયન્સ છે, એના લીધે આજે હું સંપૂર્ણ સાજો થઈને ઓક્સિજનથી મુક્ત થયું છું. ઓક્સિજનની રિક્વાયરમેન્ટ 7-8 દિવસ રહી હતી, પરંતુ હવે આજે ઓક્સિજન કાઢવામાં આવ્યું છે અને કાલે મને કદાચ રજા પણ આપવામાં આવશે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ડોક્ટર આર દીક્ષિત જ્યારે સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમને ગળામાં ઇન્ફેક્શન હોવાનું સામે આવતા તેમનું કોરોના ટેસ્ટ અને સીટી સ્કેન કરવામાં આવ્યા હતા, જેમાં તેમનું કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને સીટી સ્કેન રિપોર્ટમાં તેમના ફેફસા 50% જ કામ કરતા હોવાનું સામે આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. પરંતુ તેમનો 12મા દિવસે અતિભારે રહ્યો હતો અને એક સમય માટે અમે પણ બહુ મૂંઝવણમાં મુકાયા હતા અને અમે ઘણા દર્દીઓની હિંમત હારતા જોયા છે, પરંતુ ડૉક્ટર આર દીક્ષિતે મોતને નજીકથી જોયા બાદ પણ હિંમત ન હારી અને ડૉક્ટર દ્વારા કરવામાં આવતી તમામ સારવાર કરી કોરોના સામે લડતા રહ્યા હતા. તેથી જ કદાચ આજે તેઓ 25મા દિવસે કોરોના સામે જંગ જીત્યા છે. And sir, આવ્યા ત્યારે it was very normal for 12 days, except hypertension કોઈ ઇશ્યુ હતો નહીં. And then suddenly he deteriorated after 12 days. Constantly 2 દિવસ સુધી હાઈ ગ્રેડ ફીવર હતો. We had gone for HRCT and એમાં આવ્યું કે ફરીથી ઇન્ફેક્શનનો ફ્લેર અપ થયું, તો ટોસિલિઝુમાબ આપ્યું, રેમડેસિવિર આપ્યું એન્ડ સરનું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું. ઓક્સિજન ડિમાન્ડ બી ઘટી ગઈ આફ્ટર 8 ડેઝ. નાવ હી ઇઝ કમ્પ્લીટલી રૂમ એર પર અત્યારે છે, એકદમ સ્ટેબલ. બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ અમે એમની પાસેથી શીખ્યા એ હતું કે ઘણીવાર અમે તૂટી ગયા હતા વચ્ચે, અમારા MS બી તૂટી ગયા હતા, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને અમે બી વચ્ચે હલી ગયા હતા, બટ સરનો જે વિલ પાવર હતો દેટ વોઝ અ વિન વિન સિચ્યુએશન ફોર અસ, કે એને કારણે જ એ વ્યક્તિ આટલું સારું રિકવર કર્યું છે. એન્ડ દેટ પોઝિટિવ થોટ જે એમને બહુ કામ આવ્યું કે સ્ટેજ સુધી પહોંચ્યા જે આવ્યા હતા ને એ જ સેમ સિચ્યુએશન છે અત્યારે. સો લાઈક ઓલમોસ્ટ 99% હી હેઝ રિકવર્ડ. ઉલ્લેખનીય છે કે રાજ્યના મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર આર દીક્ષિતની હાલ 57 વર્ષની ઉંમર છે, તેમ છતાં પણ તેઓ કોરોનાની મહામારી વધતા એક પણ રજા વગર કામ કરતા રહ્યા હતા અને તેઓ સંક્રમિત થયા હતા, પરંતુ તેઓ આજે મોતના મુખમાંથી પરત ફરતા ડોક્ટર જગતમાં પણ આનંદની લાગણી પ્રસરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ધોરાજી ICICI બેંકના ભૂતપૂર્વ કર્મચારીએ બેંકની મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધીને લગનની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો, જેને લઈને એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ આજે આરોપીને બળાત્કારના કેસમાં 10 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટમાં હાજરેલા પીડિતાએ વડીલોની સંમતિ મેળવ્યા સિવાય કોઈ પણ પુરુષ સાથે મિત્રતાથી આગળ સંબંધ ન રાખવાની અપીલ કરી છે.
दोराबजी सेशन एंड डिस्ट्रिक्ट कोर्टे भूतपूर्व बैंक कर्मचारी ने बलात्कार केस में 10 वर्षनी सजा फटकारी छे। तो राज्य एडिशनल सेशन एंड डिस्ट्रिक्ट जज हेमंत कुमार दवे समक्ष बलात्कार केस चाली जता आ बनावने विगतों मुजब भोग बननार आरोपी साथ बैंक में नौकरी करता था। आ समयगाड़ा दरमियान आरोपी भौतिक जसवंत देखवाड़िया भोग बननार ने ललचावी फोसलाव्या प्रेम संबंध में बांधी बैंक की तालीम में अमदावाद गया त्यारे होटल कैम्बे इन में रोकाया था ने त्या भोग बननार ने पोताना पत्नी तरीके दिखाड़ी थी। रात्रे भोग बननार साथे शरीर संबंध बांध्या था ने त्यारबाद गांठीला मुकामे माथा में सैथो पूरी अने लग्न कर लीधा था। जारी घरवाड़ा हा पाड़शे त्यारे कायदेसर लग्न करीशु तेवुं कही त्यारबाद तेने शरीर संबंध बांध्या था। बनी परिवार ना वडिलो आंतरज्ञातीय लग्न माटे राजी न थता आरोपी भौतिक जसवंते अन्य स्त्री साथे लग्न करवानी तैयारी करता भोग बननारे नोटिस आपी अने त्यारबाद फरियाद पण करी हती। जे फरियाद ने अनुसंधाने भौतिक जसवंत ने गुजरात नी वडी अदालत माथी आकुतरा जामीन मळ्या हता अने तारीख 14 नवेम्बर 2019 ना रोज आ केस चलाववामां आव्यो हतो अने आरोपी तरफथी भोग बननार साथेना व्हाट्सअप चेट अने मोबाइलना कॉल रेकॉर्डिंग रजू कराया हता जेमां आरोपीए जणाव्युं हतुं के मजा तो बंने करी छे अने अन्य रीते भोग बननार ने शांत पाड़वानो प्रयत्न करायो छे। आरोपी तरफथी एवी दलील करवामां आवी छे के जे शरीर संबंध बंधायेलो हतो ते शरीर संबंध भोग બંડાળની મરજીથી બંધાયો હતો, તેમની સાથે કોઈ ધારી કરવામાં આવી ન હતી। આ તમામ દલીલો હકીકતો પુરાવા અને યુવાનોને ધ્યાનમાં લઈને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ આરોપી ભૌતિક જસવંત દેખવાડિયાને તકસીરવાન ઠરાવી અને 10 વર્ષની સજા તથા ₹10,000નો દંડ ફટકાર્યો હતો। હું દુષ્કર્મની પીડિતા, મેં 1.5 વર્ષ પહેલાં ધોરાજી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની અગેન્સ્ટમાં પહેલું કમ્પ્લેન કરેલી હતી અને એમના કોરોના ડ્યુરિંગ કોરોના ટાઈમ 1.5 વર્ષ જેવા ટૂંકા સમયગાળામાં મને ન્યાય મળેલ છે અને મેં મારા પેરેન્ટ્સની અગેન્સ્ટ જઈને ભૌતિક જસમંતભાઈ દેખીવાડિયા સાથે પ્રેમ સંબંધ હોવાથી એમનો વિશ્વાસ કરી એમની સાથે શારીરિક સંબંધ બાંધેલો હતો। તો બધી નવજુવાન છોકરીઓ નાની બહેનોને હું સલાહ કહીશ કે જ્યાં સુધી પેરેન્ટ્સની સહમતિ ના હોય અથવા તો જ્યાં સુધી તમે લગ્ન જેવી સામાજિક જવાબદારીમાં બંધાઈ ના જાઓ ત્યાં સુધી કોઈને બી શરીર સોંપશો નહીં। દવે સર આપણા જે જજ છે અહીંયા ધોરાજી કોર્ટના તેમના તરફથી મને પૂરો ન્યાય મળેલો છે તેમજ સરકારી વકીલ આપણે કાર્તિકભાઈ તેમજ અમીનભાઈ નવીવાલા અને માલવીભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ લોકડાઉનના સમયગાળા દરમિયાન જે હાઈકોર્ટ તરફથી ડાયરેક્શન આવ્યું છે કે જેમાં ઓછા વિટનેસીસ હોય એવા ટ્રાયલ તાલુકા કોર્ટમાં ચલાવવા, આ કેસ સબબ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી હેમંતકુમાર અરવિંદભાઈ દવે સાહેબે આજરોજ ભૌતિક જસમત દેકીવાડિયા નામના આરોપીને દુષ્કર્મના કેસમાં સજા ઠરાવેલી છે। આ કેસની આખી વિગત એવી છે કે આ કામના ભોગ બનનાર અને આરોપી બંને બેંકમાં સાથે નોકરી કરતા હતા। આરોપીએ ગાંઠીલા મુકામે માથામાં સેથો પૂરી અને તારી સાથે લગ્ન થઈ ગયા છે આવા લગ્નની ગોળગોળ વાતો કરી લાલચ આપી અને અમદાવાદ લઈ ગયેલ અમદાવાદ હોટલ કદમબીનમાં ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધેલ, ત્યારબાદ આરોપીએ અન્ય જગ્યાએ લગ્ન કરી લીધા અને આ હકીકતની જાણ થતાં ભોગ બનનારે એડવોકેટ શ્રી અમીનભાઈ નવીવાલા મારફતે નોટિસ આપેલ અને ત્યારબાદ આ દુષ્કર્મની ફરિયાદ લાવેલા। આખો કેસ ચાલી ગયેલો। આ કેસમાં આરોપી તરફથી ભોગ બનનાર સાથેના ટેલિફોનિક કન્વર્સેશન રજૂ કરેલા અને જાણે ભોગ બનનારનું ચારિત્ર યોગ્ય નથી આવું પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરેલો, પરંતુ સરકાર પક્ષે દલીલ કરવામાં આવેલી કે જ્યારે પ્રેમ સંબંધની વાત હોય ત્યારે ભોગ બનનારથી જે ભૂલ થયેલી છે પરંતુ આરોપીએ તેના શરીરનો દુરુપયોગ કરવા માટે જ પ્રેમ સંબંધની વાત કરેલી હોય તેવું એવિડન્સ જોતા જણાય છે। આ સમગ્ર દલીલો અને સરકાર તરફથી સ્ટેટ ઓફ યુપી વર્સિસ નવસાદનો ચુકાદો રજૂ કરેલો કે જ્યારે લગ્નની લાલચ આપી અને લાંબા સમય સુધી, આ કેસમાં એવું હતું કે 2 વર્ષ સુધી શરીર સંબંધ બંધાતો રહ્યો હતો એટલે આવા સમય સુધી શરીર સંબંધ બંધાયેલો હોય છતાં પણ તેને દુષ્કર્મ જ ગણવામાં આવે। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીમાન હેમંતકુમાર અરવિંદભાઈ દવે સાહેબે ભોગ બનનારને ન્યાય મળેલ છે તેવી રીતે 376(2)(n) મુજબ આરોપી ભૌતિક જસમત દેકીવાડિયાને સજા ફરમાવી અને દંડ ફટકારેલ છે।
બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ રાજકોટ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બાકરિયા બસ સ્ટેન્ડ અમીન રોડ ઉપર લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ગાર્ડન લાપતા બન્યું છે. ગાર્ડનની જગ્યાએ વાહન પાર્કિંગ તથા લારી ગલ્લાની જમાવટ જોવા મળી છે. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવતા ગાર્ડન ખુદપાલિકાને સત્તા ના હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. નગરપાલિકા સંચાલિત ગાર્ડનો એક પછી એક લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ગાર્ડન નગરપાલિકાની જાળવણીને અભાવે બેકાળજીને લઈને બેહાલ બનતા આખાને આખા ગાર્ડન લાપતા થઈ જાય છે. ત્યારે પ્રાંતિજ બાકરિયા બસ સ્ટેન્ડ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર આગળ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ગાર્ડન હાલ તો પાલિકાની ગાર્ડન હટાવો નીતિને લઈને આ જગ્યા ઉપરથી અદૃશ્ય થઈ ગયા છે. અહીં હાલ તો વાહનો પાર્કિંગ તથા લારી ગિલ્લાની જમાવટ થઈ છે, ત્યારે ગાર્ડન પાછળ ખર્ચ કરેલ લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો છે. જીલ રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળિયા ગામે કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર તેમજ નાબાર્ડ દ્વારા ખેડૂતલક્ષી સેમિનાર યોજાયો હતો, જેમાં ખેડૂતોને સરકાર દ્વારા બે બિલ ખેડૂતલક્ષી રજૂ કરી પ્રેરિત કરાયા હતા. તે માટેની ખેતી લક્ષી માહિતી પણ અપાઈ હતી. ભેસાણના તડકા પીપળિયા ગામે નવજીવન ટ્રસ્ટ, નાબાર્ડ, ભારત સરકાર, કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ બેંક, બીઓબી બેંક, જિલ્લા સરકારી બેંક દ્વારા કેન્દ્ર સરકારની સ્કીમ દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, આકસ્મિક વીમો, ખેડૂતોને લગતી તમામ વીમા યોજના તેમજ લોનનો લાભ લેવા માહિતી આપવામાં આવી. તેમજ તે સાથે જ નવજીવન ટ્રસ્ટ દ્વારા આ સેમિનાર તડકા પીપળિયા સહકારી મંડળી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. વરિષ્ઠ વિપણન અધિકારી, કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય, કૃષિ સહકારિતા એવં કિસાન કલ્યાણ વિભાગ, વિપણન એવં નિરીક્ષણ નિદેશાલય, ઉપકાર્યાલય ભક્તિનગર રાજકોટ છે. મેં યહાં પે પીપળિયા જો કે એક ફાર્મર્સ ગ્રુપ ઓર કોઓપરેટિવ સોસાયટીને એક મીટિંગ અરેન્જ કિયા હૈ, ઉસમે ઉપસ્થિત ઓર બેંક લીડ બેંક મેનેજર્સ ઓર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સે, બેંક ઓફ બરોડા ઓર જયપુર નાબાર્ડ સે મેનેજર ઉપસ્થિત હૈ. તો ઇસમે જો મેં ઇસ ઉદ્દેશ્ય આયા થા ઇધર, જો રિસેન્ટલી પાર્લિયામેન્ટને જો એક્ટ પાસ કિયા હૈ જો કિસાન કે હિત કે કારક હૈ, પહેલા ટ્રેડ લિબરલાઇઝેશન, દૂસરા કોન્ટ્રેક્ટ ફાર્મિંગ. તો ટ્રેડ લિબરલાઇઝેશન મેં કિસાન કો અભી યે મુક્ત જગા હૈ જહાં પે કિસાન કો અચ્છા રેટ માર્કેટ મે અચ્છા રેટ મિલેગા, જ્યાદા સે જ્યાદા ઉનકો ફાયદા મિલેગા. યે રેલિયા વગેરા કુછ એસા નહીં હૈ, અગર નિકાલે તો ભી યે વિરુદ્ધ મે નહીં હૈ, લેકિન યે ભારત સરકાર હૈ ઓર જો હમારા ડિપાર્ટમેન્ટ હૈ પૂરા કિસાન કે સાથ હૈ. ઇસ ડિપાર્ટમેન્ટ કા ઓર ભારત સરકાર કા ઉદ્દેશ્ય યે હૈ કે કિસાન કો જ્યાદા સે જ્યાદા રેટ મિલે, ઇસમે જ્યાદા સે જ્યાદા ઉનકો ફાયદા મિલે, જ્યાદા રેમ્યુનરેટિવ પ્રાઇસ મિલને કા હી મેઇન ઉદ્દેશ્ય હૈ. ઓર ઇસમે ઓર એક ચીઝ હૈ, જ્યાદા લોગ ઇસકા યે હો રહા હૈ કે મંડિયા બંધ હોંગી, મંડિયા કહીં ભી બંધ નહીં હોંગી, મંડિયા પહેલે જૈસી થી વૈસે હી રહેંગી. કિસાન કે પાસ એક આલ્ટરનેટિવ ઓપ્શન રહેગા, યે મંડી મે જાયે યા બહાર, જહાં ભી રેટ જ્યાદા મિલેગા વો વહાં સેલ કરેગા. દૂસરા યે હૈ જો વહાં પે પ્રોડ્યુસર કંપની યા કોઈ ભી કંપની આકે ઉનકે સાથ એગ્રીમેન્ટ બના કે યા જે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ જૈસા એગ્રીમેન્ટ બના કે વો કિસાન કો અગર રેટ અચ્છા દેતે હૈ તો વો કંપની કો ભી સેલ કરતે હૈ. અગર કહીં ભી ડિસ્પ્યુટ આરાઇઝ હોતા હૈ તો ઉસકે લિયે કોન્સિલિએશન બોર્ડ હૈ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હૈ, તો ઇસકા સોલ્યુશન નિકાલેંગે. કિસાન કો કહીં ભી કિસી તરહ સે ભી ઇસમે ડરને કી જરૂરત નહીં હૈ, કિસાન કે ભલે કે લિયે યે કાનૂન લાયા હૈ ઓર કિસાન કા હિત હોગા ઇસમે. મેં જિલ્લા કા વિકાસ અધિકારી કિરણ રાઉત જૂનાગઢ જિલ્લા કે લિયે કામ કરતા હું નાબાર્ડ કે લિયે. और इस नाबार्ड का अभियान के अंतर्गत, स्वच्छता के अभियान के अंतर्गत भेसाण तालुका में तड़का पिपलिया गांव में हमने एक स्वच्छता अभियान सैनिटेशन लिटरेसी कैंपेन आयोजित किया था, जहां पर 60 से ज़्यादा खेडूतों ने सहभाग लिया था. इसमें हमने कोविड-19 से लेकर शौचालय बनाने में जो सहायता मिलती है गवर्नमेंट से, और कहाँ से धीरण लेने का लोन कहाँ से मिल सकता है, और ये कोविड-19 जो चल रहा है उसमें मास्क लगाने का, सैनिटाइजेशन करने का, हाथ धोने का और सोशल डिस्टेंसिंग का पूरी तरह से उनको जानकारी दे दिया. इस तरह से ये प्रोग्राम स्वच्छता की ओर जा रहा था. हमने इसमें एक फिल्म भी दिखाया उनको, मुन्ना का डब्बा करके, जिसका उन पर कुछ असर होगा और जहाँ पे शौचालय नहीं बने हैं गाँव में, वहाँ पर शौचालय बन जाएंगे, ये हमको विश्वास है.
અત્યારે અહીંયા મહેસાણ તાલુકાના તડકા પીપળી ગામડે ગામમાં નાબાર્ડ તરફથી સ્વચ્છતા આંદોલન વિશે જ મિટિંગ રાખેલી હતી. એમાં બેંક ઓફ બરોડા, SBI, મહેસાણના હોદ્દેદાર અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકના હોદ્દેદારોએ ભાગ લીધો અને બેંક ખેડૂતોને અમે વિવિધ વીમા યોજના જે સરકારી વીમા યોજના છે અને અટલ પેન્શન યોજના, 12 રૂપિયાનો સુરક્ષા બીમા, પ્રાઇમ મિનિસ્ટર સુરક્ષા બીમા યોજના અને 330 રૂપિયા પ્રાઇમ મિનિસ્ટર જીવન જ્યોતિ બીમા વિશે સમજાયું અને બધા ખેડૂતોને એમાં વધારેમાં વધારે લાભ લે એના માટે મિટિંગમાં એમને સમજાયું, જેથી ખેડૂત વર્ગને પણ વીમાનો અને પેન્શન, અટલ પેન્શન યોજના કોઈ પણ વ્યક્તિ, ખેડૂત હોય, વેપારી હોય કે બધા વ્યક્તિઓને લાભ લઈ શકે એના વિશે અમે માહિતી આપી. આજે અમારા ગામમાં શ્રી અમર તડકા પીપળિયા સેવા સહકારી મંડળી તથા નાબાર્ડ અને કૃષિ મંત્રાલય, કેન્દ્ર સરકાર અને નવજીવન ટ્રસ્ટ દ્વારા ખેતી વિષયક ધિરાણો, કૃષિ બિલના કાયદાઓ વિશેની સમજણ તેમજ પાક વીમા, અન્ય વીમાલક્ષી ઉપયોગી માહિતી તેમજ શૌચાલય અને સ્વચ્છતા અભિયાન ઉપર માર્ગદર્શન આપવા માટે આ તમામ ઓફિસરો અહીંયા હાજર હતા અને મંડળીના તમામ સભાસદોએ હાજર રહી અને પૂરેપૂરો લાભ લીધો. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.